हेलो फ्रेंड्स, घणा દિવસે મળ્યા પણ હવે લગાતાર આપણે તમારા વિજ્ઞાનના પેપર મતલબ કે પ્રથમ પરીક્ષાના વિજ્ઞાનના પેપર સુધી મળવાના છીએ. આજે હું તમારા પ્રથમ પરીક્ષામાં વિજ્ઞાનના પેપર માટે જરૂરી ઉપયોગી એવું જ કંઈક લઈને આવી છું. મતલબ કે શું? તો કે તમારા પ્રથમ પરીક્ષામાં વિજ્ઞાન માટે ઇમ્પોર્ટન્ટ સેક્શન બી બે માર્ક્સના સવાલ સાથે જવાબ પણ લઈને હાજર છું. તો આજે સોલ્યુશન સેક્શન બીનું કરશું. અને હા, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખા સેક્શન બીની સવાલ જવાબ બંનેની પીડીએફ મળવાની છે. તો જોઈ લેજો અને ડાઉનલોડ કરી લેજો. જરૂર હોય એને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો ફટાફટ શરૂ કરીએ. તો કે પહેલો સવાલ છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. તો આપણને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે નવો પદાર્થ બને એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. તો ઉનાળામાં ઓરડાના તાપમાને આપણે જે દૂધ મૂકીએ છીએ એ શિયાળા કરતાં ઝડપથી બગડી જાય છે. પછી લોખંડની વસ્તુ હોય જેવી કે તવા, તપેલી, કિલ્લી, બધી વસ્તુને કાટ લાગે છે. દ્રાક્ષનું આથવણ થઈ નવો પદાર્થ બને, શરીરમાં ખોરાકનું પાચન થાય છે, શ્વાસોશ્વાસ દરમિયાન જે કાંઈ ક્રિયા બને છે, આ બધી જે મેં તમને ઉદાહરણ આપ્યા એ છે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ. કંઈક નવો જ પદાર્થ મળે છે. ડન. સેકન્ડ ક્વેશ્ચન છે કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? એની સૌથી પહેલાં વ્યાખ્યા આપવાની છે અને ત્યારબાદ એક ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. એવું કીધું નથી કે એક ઉદાહરણ, બે ઉદાહરણ, ત્રણ ઉદાહરણ, જેટલા ઉદાહરણ આવડતા હોય એટલા લખી નાખવા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ બને છે, નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય, મતલબ કે પ્રક્રિયકોમાંથી પ્રક્રિયાથી નિપજ બનવાની જે પ્રોસેસ છે એની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થવાની છે એને કહેવાય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો એનાથી ઉલટું આપણે ઉષ્મા શોષકનું પણ લઈ શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થાય તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપકના ઉદાહરણ જોઈએ તો કે કુદરતી વાયુનું દહન થવું, CH પર મિથેનનું દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બની ગયું. બીજું છે કોલસાનું દહન થવું, મતલબ કે કાર્બન ઓક્સિજનની હાજરીમાં દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉષ્મા મળી. હવે વનસ્પતિ જ દ્રવ્ય છે એનું વિઘટન થશે અને ખાતર બનશે. આ પ્રોસેસમાં પણ ઉષ્માનું મુક્ત થાય છે, ક્ષેપન થાય છે, એટલે આને કહેવાય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. આની પછીનો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે આપણને ખબર છે પહેલા ચેપ્ટરમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ ભણી ગયા છે, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપનની સાથે આવશે અવક્ષેપણ પ્રક્રિયા, બરાબર છે? એટલે આવી બધી પ્રક્રિયાઓની વ્યાખ્યા ઉદાહરણો સાથે યાદ રાખવી પડશે. તો એમાંની એક પ્રક્રિયા મેં લીધી છે વિસ્થાપન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે, પ્રક્રિયકો અહીં બે હશે, એના વચ્ચે આયનોની આપલે થશે, મતલબ કે આનો પાસે ધન અને ઋણ આયન હશે, આની પાસે પણ ધન અને ઋણ આયન હશે, આનો ધન આયન આના ઋણ આયન સાથે અને આનો ધન આયન આના ઋણ આયન સાથે, મતલબ કે આયનોની આપલે થશે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તો એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એનું એક ઉદાહરણ લીધું છે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઈડ. તો કે સોડિયમ છે ધન આયન, સલ્ફેટ છે ઋણ આયન, બેરિયમ છે ધન આયન, ક્લોરિન છે ઋણ આયન. તો શું બનશે? આનો ધન આયન છે આના ઋણ આયન સાથે,
અને આનો ધન આયન આના ઋણ આયન સાથે, મતલબ કે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ આ બંને નિપજ આપણને મળવાની છે. સંયોગીકરણ પ્રક્રિયામાં શું થશે? તો કે બે કે વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ ફક્ત એક જ નિપજ મળે એને કહેવાય સંયોગીકરણ. વિઘટન એટલે શું? તો કે એક પ્રક્રિયક એને ઉષ્મા આપીને તોડીને બે અથવા બે કરતાં વધુ નિપજ મળશે તો એને કહેવાશે વિઘટન. વિસ્થાપનની તો જોઈ, દ્વિવિસ્થાપનમાં શું થશે? તો કે અહીં જે હશે, સોરી વિસ્થાપનની આપણે જોવાની છે, તો કે વિસ્થાપનમાં શું બનશે? વધુ સક્રિય પદાર્થ ઓછા સક્રિય પદાર્થને એના સંયોજનમાંથી દૂર કરશે. તો આને કહેવાશે વિસ્થાપન પ્રક્રિયા. અને અવક્ષેપણ પ્રક્રિયાની આપણને ખબર છે કે પ્રક્રિયા દરમિયાન જો અવક્ષેપ ઉત્પન્ન થાય તો એને કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. આ દરેકની વ્યાખ્યા અને દરેક એક એક સમીકરણ ઉદાહરણ સાથે યાદ રાખો ડન. અને આમાં જો તમારે ડિટેલમાં જવું હોય તો આની માટેનો આપણો એ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ બહુ સરસ ઉદાહરણને મતલબ કે ડિસ્ક્રિપ્શન કરીને સમજાવેલું છે, જેને જોયો હશે એના મોઢા પર હસી આવી ગઈ હશે. શું કામ? એમાં ઉદાહરણ એવા લીધા છે એટલે ડન. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ખોરાપણ. આ આપણો ટોપિક છે ખોરાપણ. હવે આપણને ખબર છે ખોરાપણું એટલે શું? તો કે એની સૌ પ્રથમ વ્યાખ્યા લખશું. તેલી અથવા જો ચરબીજન્ય ખોરાક હોય એને જો આપણે હવામાં ખુલ્લો રાખશું તો એ શું કરશે? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, મતલબ કે એનું ઓક્સિડેશન થવાથી પદાર્થ કેવો પડી જશે? ખોરો. એનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ જશે. અને આટલે જ આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ખોરાપણું. બરાબર છે? મતલબ કે ઓક્સિડેશન થઈ જશે, પદાર્થને જો હવામાં ખુલ્લો રાખે તો એનું ઓક્સિડેશન થઈ જશે અને સ્વાદ અને ગંધ બદલાઈ જશે. હવે ખબર હોય વેફરનું પેકેટ હોય ખુલ્લું રહી ગયું હોય, આ બધાનું થયેલું છે એટલે કહું છું, વેફરનું પેકેટ ખુલ્લું રહી ગયું હોય ભૂલથી, પછી આપણે જો એ વેફર ખાય તો હોવાઈ જાય, થોડીક ખોરી પણ થઈ જાય. શું કામ? એનું ઓક્સિડેશન થયું હોય છે એટલે. પછી છે તેલી ને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું જો અટકાવવું હોય તો ઓબ્વિયસલી એનું ઓક્સિડેશન અટકાવવું પડે. ઓક્સિડેશન અટકાવી દે તો ખોરાપણું અટકી જાય. તો ખોરાપણું અટકાવી દે એવા પદાર્થ ઉમેરવા પડે. એવા પદાર્થ ઉમેરીએ એને કહેવાય છે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ. શું કહેવાય છે? એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ. આ ઉપરાંત ખોરાને હવાચુસ્ત બંધ પાત્રમાં, મતલબ કે એ ટાઈટ આપણે કન્ટેનર હોય, મતલબ કે એવું પાત્ર હોય, વાસણ હોય, એની અંદર તમે મૂકી દો તો પણ તમે ખોરાપણું અટકાવી શકો છો. બટાકાની ચિપ્સ બનાવવાવાળા, મતલબ કે આપણને ખબર છે આપણી આજુબાજુ ઘણું બધું આવી ખાદ્ય સામગ્રી પેકેટમાં મળે છે. ફરાળી ચેવડો, તીખો ચેવડો, બટાકાની વેફર્સ, કેળાની વેફર્સ, પેલું આ તે પેલું 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 ઘણું બધું મળે. તો એ ઘણા સમય પહેલાં બન્યું હોય છે, ઘણા ટાઈમ પહેલાં બન્યું હોય તો એ ખોરું કેમ નથી થઈ જતું? તો કે એનું ઓક્સિડેશન અટકાવવા માટે, એનું ખોરાપણું અટકાવવા માટે એમાં એન્ટીઓક્સિડન્ટ નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરેલો હોય છે જે ઓક્સિજન સાથે પ્રોસેસ થવા દેતો નથી. એટલે એમાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે. અને પેકેટને આપણે ભૂમ કરીને પેન મારીએ છીએ ત્યારે અવાજ પણ આવે છે, બધા કરે છે. ઓકે, નેક્સ્ટ આપણો સવાલ છે એસિડ અને બેઝના સામાન્ય જે કાંઈ ગુણધર્મો હતા એના વિશે સમજાવો એમ કહે છે. તો સૌથી પહેલાં આપણે એસિડના ગુણધર્મો છે. હવે ખબર છે એસિડ છે સ્વાદે કેવા હોય? ખાટ. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે એ ભૂલા. આની માટેનું સૂત્ર છે, પેલું મૂવી નહીં આવતું, મૂવીનું નામ તમને યાદ હોય તો, ગોલમાલ નહીં, આખી સિરીઝ છે, એમાં પહેલો જે છે ભૂલી જાય છે જૂની લીવર, તો પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે એ ભૂલા. તો આપણે એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. હવે એસિડ છે તો બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવવાનું છે. એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
આપણને ખબર હોય તો એની માટેનું હું તમને એક ઉદાહરણ આપું. ઝીંક સાથે HCl પ્રક્રિયા કરશે તો ક્ષાર બનશે ZnCl2 અને વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આવી રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. બેઝના ગુણધર્મો છે, આ ખાટા હતા તો આ સ્વાદે તુરા હોય છે. બે લાભુ, આનું સૂત્ર છે બે લાભ, મતલબ કે બેઝ છે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવવાનું કામ કરે છે અને એસિડ સાથે પ્રક્રિયા કરશે તો ક્ષાર અને પાણી મળે છે. મતલબ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહીએ છીએ. ડન. નેક્સ્ટ ટોપિક આપણો એ જ છે કે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું અને ઉદાહરણ દ્વારા સમજાવો. મેં તમને કીધું જે પ્રક્રિયા મેં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે શું મળવાનું હોય તો કે ક્ષાર ને પાણી મળે તો એને કહેવાય તટસ્થીકરણ પ્રક્રિયા. એનું ઉદાહરણ પેલું લઈએ, NaOH એટલે કે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl એટલે કે એસિડ લીધું હાઇડ્રોક્લોરિક એસિડ. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યું અને બન્યું પાણી. એટલે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની જે ક્રિયા છે પ્રક્રિયા છે એને કહેવાય તટસ્થીકરણ પ્રક્રિયા. એની પછીનો આપણો સવાલ છે કે શા માટે દહીંને અને બીજા કોઈ પણ ખાટા પદાર્થ હોય તો એને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં, કારણ આપો. તો એનો જવાબ અહીં છે કે દહીં અને ખાટા જે પદાર્થો છે એ એસિડિક હશે. હવે પિત્તળ અને તાંબાના વાસણો સાથે એ પ્રક્રિયા કરશે, એસિડ પદાર્થ એસિડ હશે એ તાંબા ને પિત્તળ સાથે પ્રક્રિયા કરશે તો એ ઝેરી પદાર્થો બનાવી દે છે. ઝેરી પદાર્થો આપણા શરીર માટે કેવા છે? નુકસાનકારક. મતલબ કે શું? તો કે દહીં અથવા તો બીજા કોઈ પણ ખાટા પદાર્થો છે એને તાંબાના અથવા પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ, કારણ કે એ એની સાથે રિએક્શન કરે છે. એસિડ અને ધાતુ વચ્ચે રિએક્શન થઈ શું બનાવી દીધું? ઝેરી પદાર્થ બનાવે છે, એટલે જ એને રાખવા જોઈએ નહીં, કારણ કે ઝેરી પદાર્થ છે માનવ શરીર માટે બહુ જ નુકસાનકારક છે. આ સિમ્પલ રીઝન આપ્યું. એના પછીનો સવાલ છે મંદન પ્રક્રિયા એટલે શું? હવે કોઈ પણ વસ્તુ હોય ને એને મંદ કરવી હોય ને તો એની અંદર પાણી એડ કરવું પડે. કોઈ પણ વસ્તુને મંદ કરવી હોય તો એની અંદર પાણી એડ કરવું પડે. તો ચલો સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ. એસિડ અથવા તો બેઝને, એસિડ હોઈ શકે ને બેઝ પણ હોઈ શકે, પાણી સાથે મિશ્ર કરતા. હવે એસિડ અને બેઝ નોર્મલ જોવા જાવ, પહેલાં એસિડ આમનો હોય તો એની અંદર એકમ કદ દીઠ H+ અથવા H3O+ આયનની સાંદ્રતા વધુ હશે. યસ, બેઝ હશે તો એકમ કદ દીઠ હાઇડ્રોક્સિલ એટલે કે OH- આયનની સાંદ્રતા વધુ હશે. યસ, હવે એમાં પાણી એડ કરી દઈએ છીએ તો શું થશે? તો કે એકમ કદ દીઠ જે આયનો હતા એ ઘટી જશે. હવે એકમ કદ દીઠ જે આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે આવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવાય છે. અને આવી રીતે આપણે એસિડ કે બેઝને મંદીકૃત કરી શકીએ છીએ. નોર્મલ ઉદાહરણ આપું, આપણે લીંબુ શરબત બનાવતા હોઈએ તો થોડું ગમતું પાણી લઈને પહેલાં શું કરશું? તો કે લીંબુ નીચવી દેશું, 3-4 લીંબુ નીચવા ચમચી ભરીને પીશું તો ખાટું ખાટું લાગશે. શું કામ? એકમ કદીઠ લીંબુ એટલે કે એસિડ એટલે કે H+ આયનની સાંદ્રતા વધુ છે. ડન. હવે એની અંદર 1-2 ગ્લાસ પાણી ઉમેરી દીધું, પછી હલાવ્યું, પછી પીશો તો થોડુંક ખટાશ ઓછી થઈ જશે. શું કામ? એકમ કદીઠ આયનોની સંખ્યા ઘટી ગઈ, મંદીકૃત કરી નાખ્યું આપણે. ડન. ઉદાહરણ આપ્યું છે કે સાંદ્ર HNO3 H2SO4ને પાણીમાં ખૂબ જ ધીમે ધીમે હલાવતા રહીને ઉમેરતા, કોને ઉમેરતા? તો કે સાંદ્ર HNO3 H2SO4ની સાંદ્રતા ઘટે છે અને છેલ્લે દ્રાવણ મંદ બને છે. આની ઉપરથી તમને બીજું પણ રીઝન આપો કે સાંદ્ર એસિડની અંદર ડાયરેક્ટ પાણી ઉમેરવું જોઈએ નહીં. પાણીની અંદર એસિડ ધીમે ધીમે એડ કરી હલાવતા રહેવું જોઈએ મંદન પ્રક્રિયા માટે. શું કામ ભાઈ? તો કે સાંદ્ર એસિડ છે એની અંદર જો ડાયરેક્ટ પાણી ઉમેરશું તો એ શું થશે? તો કે એની અંદર ઉષ્મા રહેલી હોય છે એ
ઉષ્મા બનાવવા માટે આજુબાજુ એસિડ ઉડશે, એસિડના છાંટા ઉડવાથી આપણે ઇન્જર્ડ થશો, દાજી જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલા માટે એસિડની અંદર પાણી નહીં, પરંતુ પાણીની અંદર એસિડ ઉમેરી ધીરે ધીરે હલાવતા જે મંદીકૃત કરવું જોઈએ. પછીનો આપણો સવાલ છે, સાર્વત્રિક સૂચક એટલે શું, એનો ઉપયોગ શું છે? તો કે સાર્વત્રિક સૂચક છે એ ઘણા બધા સૂચકોનું મિશ્રણ છે. મતલબ કે એનો ઉપયોગ દ્રાવણમાં હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની, હાઇડ્રોક્સિલ સમૂહ કેટલો, આયન કેટલા છે, હાઇડ્રોક્સાઇડ આયન કેટલા છે, એનું જથ્થાત્મકની માત્રા આપણે જાણી શકશું, જથ્થો એનો કેટલો રહેલો છે એ જાણવા અહીં મળશે. સાર્વત્રિક સૂચક છે એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ જે આયન છે જુદી જુદી સાંદ્રતાએ જુદો જુદો રંગ આપશે. ઓબ્વિયસલી ખબર છે, સાંદ્રતા જુદી જુદી હોય મતલબ કે પીએચ અલગ અલગ હશે તો એનો રંગ પણ કેવો હશે, અલગ અલગ થતો જશે, જેના આધારે આપણને આસાનીથી ખબર પડશે કે આ કેટલી સાંદ્રતા ધરાવે છે. પછીનો આપણો સવાલ છે, એચ ટુ અને સીએલ ટુના ઉપયોગો લોકો. તો આજે હાઇડ્રોજન વાયુ છે અને આજે ક્લોરિન છે, એ બંનેના ઉપયોગ લખવાના. તો આજે ક્લોર આલ્કલી જે પ્રક્રિયા હતી એમાંથી જે ઉત્પન્ન થયા છે ક્લોરિન અને હાઇડ્રોજન, એના આપણે ઉપયોગો લખવાના. તો હાઇડ્રોજનનો સૌથી પહેલો ઉપયોગ બળતણ તરીકે કરીએ છીએ. વનસ્પતિ તેલ હોય તો એમાં હાઇડ્રોજિનેશનની ક્રિયા કરવી હોય તો હાઇડ્રોજન ઉપયોગી છે. એમોનિયાની બનાવટ માટે એન ટુ વત્તા એચ ટુ ગીવ્સ એન એચ થ્રી, એમ એમોનિયાની બનાવટ જો તમારે કરવી હોય તો પણ હાઇડ્રોજન ઉપયોગી છે. હવે ક્લોરિનનો ક્યાં ઉપયોગ થાય છે? તો કે આપણને ખબર છે જળના ઉપચારમાં, મતલબ કે પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો આપણે ક્લોરિન વાપરીએ છીએ. પાણીને જંતુરહિત કરવામાં, પીવીસીની પોલિવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં, ક્લોરોફ્લોરોકાર્બન્સની બનાવટમાં થાય છે, અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડર તમે કહો છો એમાં પણ તમને સમીકરણ ખબર હોય તો ક્લોરિન વાયુ હોય છે. ડન, આ આપણે આટલા સવાલ હતા. હવે અમારા ધોરણ 10 માટેની સ્પેશિયલ તૈયારીઓ અમે કરાવીએ છીએ. એમાં મેથ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ આ બધાની ફૂલની તૈયારી કરાવીએ છીએ. એનિમેશન પ્રેક્ટિકલ દ્વારા દરેક મુદ્દાની સમજૂતી વિસ્તૃત ઊંડાણપૂર્વક માહિતી દ્વારા આપીએ છીએ. આ તો યુટ્યુબ ઉપર અમારા ડેમો જ છે, અંદર આવો, ઘણો ઊંડો તળાવ છે, બરાબર છે. એમસીક્યુની ટેસ્ટ, ક્લાસ નોટ, મટીરિયલ, પીડીએફ, લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ અમારા સ્ટુડન્ટને મળતું હોય. મતલબ કે આજે તમે મિસ કરી ગયા કંઈક રીઝનથી, ને એવા દુનિયા ઘણા બધા દિવસો આવવાના, તો એ તમારો ટોપિક છૂટી ન જાય તો એનું માટે અમે લાઈવ રેકોર્ડિંગ પણ આપતા હોઈએ છીએ. ધોરણ 10 માટેની અહીં વાત કરી, 9-10 ધોરણ 9-10 અહીં કરાવવામાં આવે છે, ઓફલાઈન ને ઓનલાઈન બંને. 5-8 ફક્ત ને ફક્ત 5-8 ઓફલાઈન જ છે અમારું, અને 11-12 સાયન્સ કોમર્સ બંને ઓનલાઈન અને ઓફલાઈન અમે કરાવીએ છીએ. ક્યાં? તો કે સેક્ટર 24 ગાંધીનગર ગુજરાત. તમારે બીજી કોઈ પણ માહિતી મેળવી ઓનલાઈન ઓફલાઈન અધર એનીથિંગ તો કે 99-42-0-6-71 ઉપર એની ટાઈમ તમે કોલ કરીને પૂછી શકો છો. તો આ વાત અમારા એબીસી ક્લાસીસ જે અમારું ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ સેક્ટર 24 આપેલું છે એની અમે વાત કરી. નેક્સ્ટ આપણો ટોપિક છે થર્મિટ પ્રક્રિયા. કયો છે? થર્મિટ પ્રક્રિયા. તો થર્મિટ પ્રક્રિયાની સૌથી પહેલાં વ્યાખ્યા લખશું. હવે આ વ્યાખ્યા બોલી છે તો તમને કંઈક જૂનું યાદ આવશે. શું યાદ આવે એ મને કહેજો. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. આ પ્રક્રિયાને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. પહેલું ચેપ્ટર બરાબર, વિસ્થાપન પ્રક્રિયા થાય ને ત્યારે એની સાથે ઉષ્મા પણ મુક્ત થાય. મતલબ કે આ ઉષ્મા શેપક પ્રક્રિયા પણ છે. તો ઉષ્મા શેપક પ્રક્રિયા હોવાથી એ જે ધાતુ હશે એની અંદર પ્રક્રિયામાં એ પીગળેલી અવસ્થામાં મળશે. શું કામ? ગરમીના લીધે પીગળી જાય છે એટલે પીગળેલી અવસ્થામાં મળતી હોય છે. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે કે આયર્ન 3
ઓક્સાઇડ એટલે Fe2O3, મતલબ કે આયન જે લીધો છે એની બે સંયોજકતા પણ છે, ત્રણ સંયોજકતા પણ છે. તો અહીં ત્રણ સંયોજકતાની વાત કરી છે. ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનની તિરાડ પડેલા ભાગોને જોડવા માટે કરીએ છીએ. ઉદાહરણ જોવા જઈએ તો કે આયર્ન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરશું તો કે આપણને સક્રિયતા શ્રેણી યાદ હોય તો ખબર પડે કે એલ્યુમિનિયમ આયર્ન કરતાં વધુ સક્રિય છે. તો આને આ સંયોજનમાંથી દૂર કરશે, મતલબ કે આયર્નને દૂર કરી નાખશે અને પહેલાં પોલા સંયોજનમાં જતું રહેશે. ઉષ્માક્ષેપક છે એટલે ઉષ્મા મુક્ત થવાને લીધે આ જે આયર્ન મળવાનું છે એ પીગળેલી અવસ્થામાં મળશે. ડન, ક્લિયર? નેક્સ્ટ ટોપિક ઇઝ લોખંડનું ક્ષરણ કેવી રીતે અટકાવી શકાય. આપણને ખબર છે લોખંડ ધાતુ છે એ વાતાવરણમાં રહેલા ભેજ પછી હવાના ઓક્સિજન આ બધા સાથે પ્રક્રિયા કરીને એના ઉપર એક અસ્તર જામી જાય, જેને આપણે શું કહેતા હતા, કાટ લાગવો અથવા તો ક્ષારણ થવું. તો એ અટકાવવા માટે તો કે એના ઉપર રંગ કરી નાખો જેથી વાતાવરણના સંપર્કમાં સીધી સપાટી ન આવે, કાં તો તેલ લગાવી દો એ જ છે કે વાતાવરણ સાથે સીધી સંપર્કમાં ન આવે, ગ્રીસ લગાવી દો, ગેલ્વેનાઇઝિંગ કરી નાખો, ક્રોમ પ્લેટિંગ કરી નાખો અથવા તો એનોડીકરણ અથવા તો કોઈક મિશ્ર ધાતુ બનાવી દો. લોખંડનું ક્ષરણ અટકાવવું છે તો આ બધી પ્રોસેસ છે જે કરી નાખો. સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે એના ઉપર એના કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંકનું પાતળું સ્તર લગાવી દઈએ તો એને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ. અને ઝીંકનું સ્તર જો કોઈ પણ જગ્યાએ ઝીંકનું સ્તર તૂટી જાય ત્યાંથી ખમાણ થવાની, ક્ષારણ થવાની શરૂઆત થઈ જતી હોય છે. તો એ પણ ગેલ્વેનાઇઝેશન કર્યું હોય જો ઝીંક વડે તો એ વસ્તુને કાટ સામે તો પણ રક્ષણ આપી દે છે. મતલબ કે અહીંયા કંઈ પણ ખવાણ થઈ ગયું, ઝીંકનું ઉપર તૂટી ગયું, અહીંયા લોખંડની સપાટી ખુલ્લી થઈ ગઈ તો પણ એનું ક્ષારણ થતું અટકાવી દે છે જો ગેલ્વેનાઇઝિંગ કર્યું હોય તો. એની પછીનો આપણો ટોપિક છે તફાવત આપો જારક શ્વસન અજારક શ્વસન. તો કે જારક શ્વસન ખબર છે કે ઓક્સિજનનો ઉપયોગ અહીં થાય છે, અહીં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, ઓક્સિજનની ગેરહાજરીમાં જ થાય છે. પછી આ પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. જ્યારે અજારક શ્વસનમાં શું તો કે અમુક પ્રક્રિયામાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને વનસ્પતિ જન્યમાં જો આ પ્રક્રિયા અજારકની થતી હોય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. પ્રાણી જન્યમાં જો અજારકની સ્થિતિ ઉત્પન્ન થાય, મતલબ કે ઓક્સિજનની ડિમાન્ડ હોય એટલો ઓક્સિજન ન મળે ત્યારે અજારકની સ્થિતિ ઉત્પન્ન થતી હોય તો એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થતું હોય છે. જારક શ્વસનમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે એટલે એક અણુમાંથી ઘણા બધા આપણને એટીપી એટલે કે ઊર્જા મળે છે. જ્યારે અજારક શ્વસનમાં અપૂર્ણ દહન થવાથી એક અણુમાંથી ઊર્જા વધુ પડતી મળતી નથી. પછી જોવા જઈએ તો કે જારક શ્વસનનો તબક્કો કોષરસમાં થતો હોય છે, જ્યારે બીજો તબક્કો છે એ કણાભસૂત્રમાં થાય છે. હવે જે પ્રથમ તબક્કો હતો જે આપણે ગ્લાયકોલિસિસના નામે અત્યારે નહીં પણ તમને 11-12માં ખબર પડશે, જે તબક્કો આપણે ઓળખીએ છીએ એ તબક્કો કોષરસમાં થાય ને બીજો તબક્કો કણાભસૂત્રમાં થાય. જે કણાભસૂત્રમાં તબક્કો થાય છે ઓક્સિજનની હાજરી હોય તો જ થશે. હવે આ ક્રિયા ફક્ત ને ફક્ત કોષરસમાં જ થાય છે, કણાભસૂત્રોમાં કોઈ ભાગ ભજવતો ન હોવાથી ઓટુનો વપરાશ થતો હોતો નથી. મતલબ કે બંને પ્રક્રિયાનો પહેલો તબક્કો સામાન્ય છે જે કોષરસમાં થાય, જો ઓક્સિજન મળે તો કણાભસૂત્રમાં તબક્કો બને છે, બીજો ન મળે તો થતો નથી. એના પછીનો સવાલ છે લસિકા એટલે શું, એના કાર્યો લોકો. લસિકા શું છે તો કે પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે, મતલબ પરિવહન કરવાનું છે એની સાથે સંકળાયેલું રંગવિહીન એટલે કોઈ પણ રંગ વગરનું પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા જે છિદ્રો છે, મતલબ કે આ દિવાલ છે તો અહીં આવેલા જે છિદ્રો છે એમાંથી કેટલાક પ્રમાણમાં રુધિર રસ,
પ્રોટીન રુધિર કોષો આજુબાજુનો જે કાંઈ અવકાશ હોય એમાં જાય છે અને લસિકાનું નિર્માણ થાય છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું જ છે, પરંતુ એમાં પ્રોટીનની માત્રા બહુ જ ઓછી છે. બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. મતલબ કે અહીંથી આમાં, આમાંથી આમાં થતું હોય છે અને અંતે બધી લસિકાઓ મળીને ક્યાં ભળશે, તો કે રુધિર લસિકાઓમાં શિરામાં. મતલબ કે એક ટોપિક જ આ ધમની છે, ધમની બને રુધિર કેશિકાઓ બનતી હોય. રુધિર કેશિકામાં નાના નાના રુધિર કેશિકામાં છિદ્ર હોય એના દ્વારા આજુબાજુના અવકાશમાં આવી રીતે લસિકાનું વહન થતું હોય છે. પછી બધી લસિકાઓ મળીને શું બનશે, તો કે શિરા બની જવાની છે. આજુબાજુનો જે વધારાનો હતો એ જોઈ લો. કામનું ક્યાં છે, તો કે નાના આંતરડામાં પાચિત થઈ ગયેલું ચરબીનું શોષણ, પાચન થઈ ગયેલી જે ચરબી નાના આંતરડામાં પડી છે એનું શોષણ અને વહન કરે છે લસિકા. બાહ્યકોષીય અવકાશમાંથી, મતલબ કે આજુબાજુનો જે ખાલી ભાગ હતો એમાંથી વધારાનો પ્રવાહી ખેંચી લઈ, આજુબાજુ જે કંઈ પાણી છે એ ખેંચી લઈ રુધિરમાં ભેળવી દેવાનું કામ લસિકા કરે છે. મનુષ્યના ચેતાતંત્રના સામાન્ય કાર્ય જણાવો. તો કે મનુષ્યનું જે ચેતાતંત્ર છે, આપણને ખબર હોય મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, CNS અને PNS. મતલબ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મતલબ કે મધ્યસ્થ ચેતાતંત્ર, અહીં છે પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થમાં આપણને ખબર છે મગજ અને કરોડરજ્જુ આ બંને આવેલા હોય છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રમાં આપણે મસ્તિષ્કની ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓનો સમાવેશ કરીએ છીએ. હવે આના સામાન્ય કાર્ય શું છે એ જોવાના છે. તો CNS છે એટલે કે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ બહારના પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે છે. મતલબ કે આજુબાજુનું પર્યાવરણ તમને ગરમ લાગ્યું કે એવું કાંઈ પણ છે, તો ત્યાંથી એ સંવેદના ઉત્તેજના મેળવશે અને શરીરના જુદા જુદા ભાગો છે એ બધામાંથી સંવેદના મેળવીને એનું એકબીજા સાથે સંકલન કરશે. કોણ? CNS. પછી કરોડરજ્જુ છે પરાવર્તી ક્રિયામાં જ સંકળાય છે. આ જે છે એ ફક્ત ને ફક્ત પરાવર્તી ક્રિયામાં જ સંકળાયેલું હોય છે. મગજ શું છે? તો કે મગજ છે એ શરીરનું મુખ્ય સંવાદિતાનું કેન્દ્ર છે. બધી મોટા ભાગની મુખ્ય સંવાદિતા કેન્દ્ર મગજમાં થતી હોય છે. એની આપણે કઠપૂતળી છીએ એમ કહેવું તો ચાલે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે કે તમે વિચારો, બાઉન્ડ્રી લેસ વિચારો, અને તમે જે વિચાર્યું છે એ અનુરૂપ કાર્ય કરવાનું પણ આપણને પ્રેરણા આપે છે. પરિઘવર્તી ચેતાતંત્ર છે એટલે કે આ પરિઘવર્તી ચેતાતંત્ર છે એ શરીરને, સાંભળજો, પરિઘવર્તી ચેતાતંત્ર છે એ CNS અને શરીરના બંને, શરીરના જે બધા અંગો છે એ બંનેને જોડવાનું કામ કરે છે. આ બંને વચ્ચેનું જોડાણ આના દ્વારા થાય. મતલબ કે શું? તો કે શરીરના અંગોમાંથી જે કાંઈ સંદેશાઓ ઉર્મિવેગનું વહન થઈને આવ્યું એ ચેતાઓ દ્વારા આવવાનું છે. ચેતાઓ કરોડરજ્જુમાં જઈને મગજને આપવાની છે. તો બન્યું શું? તો કે શરીરના અંગોમાંથી ઉત્તેજના આવી અને આપણી ચેતાઓને મળ્યું, કાં તો મસ્તિષ્કની ચેતા કાં તો કરોડરજ્જુની ચેતા, એ સંદેશાઓ લઈને કરોડરજ્જુને આપશે, કરોડરજ્જુ મગજને આપશે. મતલબ કે પરિઘવર્તી PNS છે એ આખા CNS અને શરીરના અંગોને જોડતી કડી છે. એના દ્વારા આપણે સંદેશાઓ પહોંચાડી શકીએ. તો આ વાત હતી મનુષ્યના ચેતાતંત્રની વાત કરી. તો આવી રીતે આપણે જોવા જઈએ તો આવી રીતે આપણે બી સેક્શન, સી સેક્શન અને ડી સેક્શનો બને એટલું સોલ્વિંગ કરવાની કોશિશ કરીશ. જવાબ સાથે તમને PDF પણ આપીશ. આ જસ્ટ તમને રિવિઝન કરાવવાનો એક નવો વે છે, કે પાછળના સમયમાં ડીપલી નહીં જતા પણ રિવિઝન થોડું ફાસ્ટલી કરશું જેથી તમને પરીક્ષામાં મેક્સિમમ આમનો લાભ થઈ શકે.
तो एक बीजाने लाइक शेयर ने सब्सक्राइब करवानो भूलता नहीं जेथी आवनारा वीडियो पर तमारी माटे जे इम्पोर्टेंट जे ए पर तमने मळी रहेशे क्या तो केबीसी क्लासेस नी यूट्यूब चैनल पर चलो टाटा बाय बाय।